નાઇટ્રેટ ફર્સ્ટ એમસીક્યુમાં જ હતું કે સિલ્વર નાઇટ્રેટ છે, ટોલેન્સ કસોટી છે, એ આલ્કાઇનની અંદર બનશે. આલ્કાઇનમાં ત્રણ બંધ કયા કાર્બન ઉપર હોવા જોઈએ? છેલ્લા કાર્બન ઉપર. તો આ રીતે થશે, આપણને ટોલેન્સ કસોટી આપશે. આની 2Br2 સાથે પ્રક્રિયા કરી નાખીએ તો બે બંધ તૂટશે, CH3 CH2 CBr Br CH Br Br. નીચે આપેલા પ્રક્રિયકની કઈ જોડી CCl2F2 બનાવશે? ડાયક્લોરોમિથેન. તો CCl4 પ્લસ SbF3 SbCl5ની હાજરીમાં ગયું CF3Cl પ્લસ F. નીચે દર્શાવવામાં આવેલ પ્રક્રિયા છે કઈ થશે? તો આની અંદર ત્રણ સમૂહ આ બાજુ છે, ક્રિયાશીલ સમૂહ નીપજમાં કેવા થઈ ગયા? ઊંધા થઈ જાય. આ રીતે ઊંધા થઈ જાય અને આપણે ઇન્વર્ઝન અથવા તો વ્યુત્ક્રમણ કહીએ છીએ. અને એ કઈ પ્રક્રિયાની અંદર જોવા મળશે? SN2 પ્રક્રિયાની અંદર. C6H5MgBr પ્લસ એપોક્સી CH2O CH CH3 ET2O એટલે ડાઇથાઇલ ઇથર અથવા H3O પોઝિટિવ. કેન્દ્રાનુરાગી C6H5 નેગેટિવ પર હુમલો કરશે. તો ક્યાં આગળ હુમલો કરશે? તો કયો બંધ તૂટશે? આ, કારણ કે C1 આ બંધ છે એ તૂટશે, કારણ કે અહીંયા જે બાજુ કાર્બન છે એની સંખ્યા છે કેવી હશે? ઓછી હશે. ક્રિગ્નાન પ્રક્રિયકો પ્રાથમિક રીતે વિસ્થાપન ઓક્સિજનના ઓછા વિસ્થાપિત ચક્રીય કાર્બન પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે, કારણ કે તે વધુ ઇલેક્ટ્રોન અનુરાગી છે. પ્રક્રિયા સી ઓળખો, CH3 CH2 CH2 Br. એની એક્વિયસ NaOH છે. એક્વિયસ NaOH એટલે કઈ પ્રક્રિયા થશે? અદલા બદલી થાય એટલે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આલ્કોહોલિક NaOH કે KOH હોય તો કઈ પ્રક્રિયા થશે? બીટા વિલોપન. તો અહીંયા અદલા બદલી થશે એટલે માઇનસ NaBr અને OH છે આવી જશે. હવે આને આપણે ગરમ કરીએ Al2O3 ડેલ્ટા. તો અહીંયા જે છે OH અને H શું દૂર થઈ જશે? માઇનસ H2O. ગીવ CH3 CH ડબલ બોન્ડ CH2 અને Cl2H2O સાથે પ્રક્રિયા કરીએ તો આમાંથી Cl2 અને H2O. તો H2Oનું વિભાજન H પોઝિટિવ અને OH નેગેટિવ. આ વિષમ વિભાજન થાય એટલે Cl નેગેટિવ Cl પોઝિટિવ. HCl દૂર થઈ જાય, Cl પોઝિટિવ અને OH નેગેટિવ બંને એક એક બાજુ છે એ જોડાઈ જશે. અહીંયા ધન પ્રેરક અસરના લીધે અહીંયા છે વીજભાર છે માઇનસ અને અહીંયા કયો થશે? પ્લસ. પ્લસ સાથે OH નેગેટિવ, માઇનસ સાથે Cl પોઝિટિવ. પ્રક્રિયામાં મળતી અંતિમ નિપજ છે એ જણાવો. તો BrCH2Cl Mg ક્રિગ્નાટ પ્રક્રિયક બનશે, Mg અને ઇથર. આ અહીંયા એટલા માટે જોડાશે કે આ કયું થશે? આલ્કાઇલ જેવું થઈ જશે, આલ્કાઇલ હેલાઇડ. આ છે એરાઇલ હેલાઇડ થઈ ગયો. તો આ પ્રક્રિયા મુશ્કેલ છે. તો ત્યાં એ જોડાઈ જાય એટલે MgCl D2O ભારે પાણી લઈએ તો અહીંયા MgOdCl દૂર થઈ જશે અને D અહીંયા આવી જાય. આપેલ SN1 પ્રક્રિયાની મુખ્ય નિપજો જણાવો. CH3 CH Br CH CH3 CH3 પ્લસ OC2H5. SN1 પ્રક્રિયા છે એ કાર્બોકેટાઇનની સ્થિરતા ઉપર આધાર રાખે. તો આની અંદર જે આપણે પ્રક્રિયક આપ્યો છે CH3 CH Br CH CH3 CH3, આ બંધ તૂટે એટલે CH3 CH પોઝિટિવ CH CH3 અને CH3 બનશે પોઝિટિવ કાર્બોકેટાઇન. પણ આ કયો છે? દ્વિતીય કાર્બોકેટાઇન. જો હું CH3નો અહીંયા સ્થાનાંતર કરી નાખું તો આ કયો થઈ જશે? તૃતીય. તો એચ અહીંયા આવી જાય તો CH3 CH3 પોઝિટિવ CH2 CH3 અને આ તૃતીય કાર્બોકેટાઇન આની સ્થિરતા છે એ શું થઈ જાય? વધી જાય તો OC2H5 છે અહીંયા જોડાઈ જશે. Bu1 આયનને ગરમ એસિડિક કેમેનોફોર સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા આપે છે. તો Bu1 આયન એસિડિક માધ્યમમાં આપણે કરાવીએ કેમેનોફોર સાથે તો પ્રોપેનોઇક એસિડ વધતા શું મળશે? CO2. અને ખાલી કેમેનોફોર 298 થી 303 હોય
તો એ સેમાં રૂપાંતર થઈ જશે ટુ કીટોન બ્યુટેનોઇક એસિડ. નીચેનામાંથી કયું ઝડપી ડી બ્રોમિનેશન આપશે? ડી બ્રોમિનેશન છે આની અંદર કરીએ તો બી આર અને અહીંયાથી એચ દૂર થઈ જાય તો અહીંયા દ્વિદ્વંધ આવી જાય, બેન્ઝીન બની જાય અને સંસ્પંદનના લીધે નિપજની સ્થિરતામાં શું થશે વધારો. તો કયો આન્સર આવશે? એ આપેલ પ્રક્રિયા શ્રેણીમાં સંયોજન સી એ ખાલી જગ્યા છે સી સેવન એચ એઇટ થ્રી સી એલ ટુ, ત્રણ ક્લોરિન છે પ્રક્રિયા કરે એટલે ત્રણ હાઇડ્રોજન દૂર થવા જોઈએ તો પ્રક્રિયક છે કયો હોવો જોઈએ? ટોલ્યુઇન. કઈ પ્રક્રિયા કરવાની છે? થ્રી સી એલ ટુ તો માઇનસ થ્રી એચ સી એલ અને ત્રણ ક્લોરિન એ જોડાઈ જાય, બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ છે બનશે. અને આની પ્રક્રિયા કરીએ છીએ આપણે બી આર ટુ અને એફ ઈ તો અહીંયા માઇનસ એચ બી આર થઈને એક જોડાઈ જશે બી આર. ઝેડ એન અને એચ સી એલ સાથે પ્રક્રિયા કરીએ તો ઝેડ એન સી એલ ટુ અને હાઇડ્રોજન છે અહીંયા જોડાઈ જાય એટલે શું બની જશે? સી એચ થ્રી અને અહીંયા કયું બની જશે? બી આર. નીચેનામાંથી કઈ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા નથી? તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા જે છે નીચેનામાંથી કઈ નથી તો કઈ આવશે? એ, કારણ કે એની અંદર બંને જે છે એ કયા આવશે? આલ્કાઇલ હેલાઇડ છે એટલા માટે. 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે ક્લોરોબેન્ઝીનની જળલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને ગરમ કરતા ફિનોલમાં રૂપાંતર પામે છે. ડાઉ પદ્ધતિ છે આપણે તો એ ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બને છે તો સંયોજનનો સક્રિયતાનો ક્રમ જેમ એનો ટુ સમૂહ જોડાશે એમ પ્રક્રિયા કેવી થશે? સહેલાઈથી થશે. તો અહીંયા પહેલું જે છે એ કયું આવશે? 2,4,6, પછી કયું આવશે? 2,4-dinitro અને પછી કયું આવશે? પેરાનાઇટ્રો. સંયોજનનું આયુપીએસસી નામ શું છે? તો આપણે આયુપીએસસી નામ લખવાનું છે. અહીંયાથી લઘુત્તમ નંબર આવશે 1, 2, 3, 4, 5, 6. 4, 5, 6 ભાઈ શાખા છે એટલે 4, 5, 6. તો અહીંયા જે છે એ કયું નામ થશે? ઇથાઇલ પહેલાં આવે એટલે 4-ethyl, પછી કયું આવશે? 3-propyl અને અહીંયા 1, 2, 3 એટલે 3-propyl. કેટલા કાર્બન છે? 6. હેક્સ 1-ઇન. મિથેનના ઉત્પાદન માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી યોગ્ય છે? તો કુદરતી વાયુનું કયું આવશે? પ્રવાહીકરણ, એ પદ્ધતિ છે સૌથી યોગ્ય છે. ઇથીન પ્લસ એચ બી આર તો ઇથીન પ્લસ એચ બી આર પાયબંધ તૂટશે, અહીંયા ગમે ત્યાં જોઈન્ટ કરી શકાય, સમમિતીય છે, એક બાજુ એચ અને બી આર એટલે શું બની જશે? બ્રોમો ઇથેન. એનું એચ ઓ એચ પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે શું બની જશે? ઇથેનોલ. અને એન એ ટુ સી ઓ થ્રી આઈ ટુ વધારે લઈએ તો આપણને શું મળી જશે? આઈડોફોમ. નીચેની પ્રક્રિયામાં ઇથાઇલ બેન્ઝીન નિપજ ડી આપે છે તો ડી છે એ શું હશે આપણે નક્કી કરવાનું છે. કેમેનો ફોર કેઓ એચ એટલે આનું ઓક્સિડેશન થશે, ઇથાઇલ બેન્ઝીન છે એનું સમાન રૂપાંતર થઈ જશે બેન્ઝોઇક એસિડ. બી આર ટુ અને અહીંયા કરેક્શન છે એફી બી આર થ્રી સાથે પ્રક્રિયા થાય એટલે કઈ પ્રક્રિયા થશે? બ્રોમિનેશન. જો આ રીતે ઇથાઇલ બેન્ઝીન એનો કેમેનો ફોર ઓક્સિડેશન એટલે સેમાં રૂપાંતર થશે બેન્ઝોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડનું બ્રોમિનેશન બી આર ટુ એફી બી આર થ્રી. આ મેટા નિર્દેશક છે તો મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ અને મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ છે ની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ તો ઓ એચ અને એચ માઇનસ એચ ટુ ઓ શું થઈ જશે? સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ ઇથાઇલ બેન્ઝોએટ આપણને મળશે. નીચેના પૈકી કયું 1-phenyl-2-ethylethaneનું મહત્તમ સ્થાયી સ્વરૂપ છે? તો આપણે આવી ગયું છે સ્ક્રૂ ઓર ગોશે, અહીંયા સી ટુ એચ ફાઇવ ઉપર આ એનાથી વિરુદ્ધ આ બે હાઇડ્રોજન આ બાજુ આ બે આ બાજુ એન્ટી અથવા તો સ્ટેગર્ડ કહીએ છીએ.
તો આની સ્થિરતા છે કેવી આવશે? સૌથી વધારે. એરોમેટિક સંયોજન C8H10 આણ્વીય સૂત્ર ધરાવે છે, જેને ગરમ કરતા કેમેનોફોર સાથેની પ્રક્રિયાથી B આપે છે, જે ગરમી દ્વારા સરળતાથી એનહાઇડ્રેટમાં રૂપાંતર થાય છે. હવે એટલી ખબર પડે કે આપણી પાસે કાર્બન કેટલા છે? 8. 8 કાર્બન હોય એટલે એક બેન્ઝીન તો હશે જ. હવે 2 મિથાઇલ સમૂહ હશે એટલે કેટલા કાર્બન થઈ જાય? 8. હવે મિથાઇલ સમૂહ કયા સ્થાન ઉપર મૂકવા? જો મેટામાં મૂકીએ તો એનું એનહાઇડ્રાઇડ ન બને એટલે પેરામાઇન ન બને, તો ક્યાં મૂકવા પડશે? ઓર્થોમાં. થઈ ગયા. કાર્બન કેટલા થયા? 6 અને 7 8. હાઇડ્રોજન 4 અને 6 એટલે અહીંયા કેટલા હાઇડ્રોજન થઈ ગયા? 10. હવે એનું આપણે ઓક્સિડેશન કરીએ તો આ બંનેનું સમાન રૂપાંતર થઈ જશે COOH માં. આપણે આવી ગયું છે થેલિક એસિડ, અને એને ગરમ કરીએ તો OH અને H માઇનસ H2O. શું બની જશે? થેલિક એનહાઇડ્રાઇડ. આ રીતે બનશે. તો કયું આવશે? આ બે બાજુ બાજુમાં એને શું કહેવાશે? ઓર્થોઝાઇલિન. મેટામાં હોય તો મેટાઝાઇલિન, સામસામે હોય તો પેરાઝાઇલિન. સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલ એનાયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેટલી હશે? તો આપણી પાસે આ સાયક્લોહેપ્ટા એટલે કેટલા કાર્બન આવશે? અહીંયા 7 સાયકલમાં, અને હેપ્ટાટ્રાયન એટલે અહીંયા ઋણ વીજભાર છે અને 3 બંધ છે, તો આના 2 4 6 અને આના 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 8. પ્રોપીને HBr તરફ ઇથિન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે પ્રોપીને મુક્ત મૂલક સાકર પ્રક્રિયા ખૂબ જ સરળ